હેલો સ્ટુડન્ટ ચેપ્ટર નંબર ટુ દ્રાવણો છેલ્લે આપણે થિયરી જોઈ હતી અભિસરણ અને અભિસરણ દબાણ કોને કહે છે અને તેને જ આધારે આજનો ટોપિક જે છે આપણે જોવાના છે આજના ટોપિકની અંદર આપણે જે થિયરી જોવાના છીએ એ અભિસરણને અને અભિસરણ દબાણને આધારિત જ છે અને એમસીક્યુ માટે પણ ખાસ કરીને પૂછવામાં આવે છે તો એવા ત્રણ ટોપિક જે છે એ નાના નાના ટોપિક આપણે જોવાના છે તો સ્ટાર્ટ કરીએ છીએ આપણે તો ટોપિક જે છે અહીંયા તમે એક ચાર્ટ જોઈ શકો છો ચાર્ટને આધારે આપણે જોવાના છીએ પ્રથમ ચાર્ટ મેં એટલા માટે લીધો છે કે એમસીક્યુ સોલ્વ કરવા હોય તો સરળતાથી કરી શકાય અને થિયરી જે છે એને આપણે વધુ સરળતાથી યાદ રાખી શકીએ તો ત્રણ ટોપિક કયા છે તો પ્રથમ આપણો ટોપિક છે આઇસોટોનિક દ્રાવણ કોને કહે છે આઇસોટોનિક એટલે એને આપણે કહીએ છીએ સમ અભિસારી સેકન્ડ નંબર આવે છે હાઇપોટોનિક હાઇપોટોનિક દ્રાવણ કોને કહે છે એને કહીએ છીએ અલ્પ અભિસારી અને થર્ડ આવે છે હાઇપરટોનિક દ્રાવણ જેને આપણે કહીએ છીએ અતિ અભિસારી એમ ત્રણ વસ્તુ આપણે આજે જોવાના છીએ તો હવે પ્રથમ આપણે ચાર્ટને આધારે જોઈએ તો બહુ સરળતાથી તેમની વચ્ચેનો ફરક સમજી શકીએ છીએ તો પ્રથમ લઉં છું આઈસોટોનિક એટલે કે સમ અભિસારી તો સમ અભિસારી એટલે તમે જોઈ શકો છો આ સામાન્ય સેલ છે સામાન્ય કોષની વાત થાય છે આ બંને કોષો સામાન્ય કોષ છે પ્રાણી કોષ કે વનસ્પતિ કોષને આધારે હવે જ્યારે કોઈ દ્રાવણોના અભિસરણ દબાણ સમાન હોય તો થશે શું પાણી જેટલું અંદર એડ થશે એટલું પાણી બહાર પણ નીકળશે એનો મતલબ કોષ જે છે ના તો ફૂલશે ના સંકોચાશે જે અહીંયા તમે જોઈ રહ્યા છો અને આવી પરિસ્થિતિ જે હશે એને આપણે કહીએ છીએ આઇસોટોનિક અને આવા દ્રાવણને કહીએ છીએ આપણે આઇસોટોનિક દ્રાવણ હવે સેકન્ડ નંબર હાઇપોટોનિક હાઇપોટોનિક કોને કહેવાય તો હાઇપોટોનિકની અંદર શું થશે પાણી અંદર દાખલ થશે હવે દાખલ થશે તો કોષ શું થઈ જશે પહેલા કરતા ફૂલી જશે એટલે આ આપણને જે દેખાય છે ફૂલેલો કોષ છે જેને આપણે કહીએ છીએ હાઇપોટોનિક અને થર્ડ આવે છે એ છે હાઇપરટોનિક હાઇપરટોનિક માં શું થશે કોષમાં રહેલું જે પાણી હશે તે બહાર આવી જશે હવે જેવું એ બહાર આવી જશે એટલે કોષ શું થઈ જશે સંકોચાઈ જશે અને આવા દ્રાવણને કહીએ છીએ આપણે હાઇપરટોનિક તો મુખ્ય ત્રણ મુદ્દા જ આપણે યાદ રાખવાના છે જો અભિસરણ દબાણ સમાન તો આપણે એને કહીશું સમ અભિસારી એટલે આઇસોટોનિક જો પાણી અંદર દાખલ થાય ત્યારે આપણે એને કહીશું હાઇપરટોનિક હાઇપરટોનિકને એમ પણ કહી શકીએ છીએ કે અભિસરણ દબાણ કેવું રહેશે ઓછું અને થર્ડ નંબર હાઇપરટોનિક હાઇપરટોનિક એટલે અભિસરણ દબાણ જે વધુ હશે અથવા જેમાં વધુ અભિસરણ દબાણ અભિસરણ થતું હોય તેને આપણે કહીએ છીએ ત્યાં શું થઈ જશે તો સંકોચાઈ જશે એમ આપણે આ ચાર્ટને આધારે આ ત્રણ વસ્તુ ખૂબ જ સરળતાથી યાદ રાખી શકીએ છીએ અને હવે સ્ટાર્ટ કરીએ છીએ બૂકને આધારે જે આપણે થિયરીમાં લખવાનું હોય છે હવે આપણે આને આધારે સમજી લીધું છે અને આ જ વસ્તુ આપણે થિયરીમાં જોવાના છીએ કરીએ છીએ કીધું છે આપણે આપણે કે જો બે દ્રાવણો લઈએ જેના દબાણ સમાન હોય શું કહી દઈશું અભિસારી તો પ્રથમ પોઈન્ટ આપણો એ જ છે આપેલ તાપમાને સરખા અભિસરણ દબાણ ધરાવતા બે દ્રાવણોને સમ અભિસારી દ્રાવણો કહે છે સરખા અભિસરણ દબાણ અભિસરણ દબાણને સેના વડે દર્શાવીએ છીએ આપણે તો વડે બે દ્રાવણો વન અને ટુ તો પાઈ વન અને પાઈ ટુ બંને કેવા હોવા જોઈએ સરખા તો આપણે શું કહી શકીએ અહીંયા પાઈ વન બરાબર પાઈ ટુ તો આપણે અહીંયા કહી શકીએ છીએ બંનેના અભિસરણ દબાણ કેવા થઈ ગયા સમાન થઈ ગયા છે હવે હું આવા જ દ્રાવણને શું કરું હું અર્ધ પારગમ્ય પડદામાંથી પસાર કરું છું હવે જો હું અર્ધ પારગમ્ય પડદામાંથી આને પસાર કરું તો શું જોવા મળશે હવે બંનેના અભિસરણ દબાણ સમાન છે એનો મતલબ કે પ્રવાહ કોઈપણ સાઈડે જવાનો નથી અને જો પ્રવાહ કોઈ પણ સાઈડ ના જાય તો આપણે એને શું કહીએ છીએ અભિસરણ થતું નથી તો આપણે સેકન્ડ પોઈન્ટમાં શું કહીશું અહીંયા આવા દ્રાવણોને અર્ધ અર્ધપર્ગમાં પડદા વડે અલગ રાખવામાં આવે ત્યારે તેમની વચ્ચે અભિસરણ થતું નથી તો અહીંયા આપણે યાદ રાખવાનું અભિસરણ કેમ શક્ય નથી કારણ કે બંને બાજુથી બળ તો સમાન જ લાગી રહ્યું છે બંને બાજુનું દબાણ સેમ છે એનો મતલબ ના તો પ્રવાહ ડાબીથી જમણી જશે ના જમણીથી ડાબી જશે એટલે કોઈ પણ સાઈડ પ્રવાહ જવાનો નથી એનો મતલબ અભિસરણ થતું નથી હવે આવે છે થર્ડ નંબર ઉદાહરણ ઉદાહરણ ખાસ અગત્યનું છે એમસીક્યુ માં સીધું પૂછી શકે છે જેમ કે લોહીના કોષમાં રહેલ દ્રાવણ આપણે લોહીના કોષની વાત કરી છે અબિ હાલ જે આપણે ચાર્ટમાં જોયું તે તો લોહીના કોષમાં રહેલ જે દ્રાવણ છે એ કોની સાથે NaCl ના દ્રાવણ સાથે કેટલું 0.9% w/v NaCl ના દ્રાવણ સાથે કેવું હોય છે સમ અભિસારી એનો મતલબ કે લોહીના કોષમાં રહેલ દ્રાવણ અને 0.9% WBV NaCl નું દ્રાવણ આ બંને દ્રાવણો સમ અભિસાર એટલે આઇસોટોનિક છે બંનેના પાઇ સમાન છે તો આપણે આ યાદ રાખવાનું છે MCQ ને આધારે અને હવે આને આધારે શું કરીશું આપણે હવે હું આ NaCl જે છે એની સાંદ્રતા 0.9 કરતાં વધારું અથવા ઓછી કરું તો મને બે કન્ડિશન મળશે હાઇપોટોનિક અને હાઇપરટોનિક પ્રથમ આપણે વાત કરીએ છીએ જો સાંદ્રતા વધારવામાં આવે તો તો હવે જોઈ રહ્યા છીએ આપણે અતિ અભિસારી અથવા હાઇપરટોનિક તો આને આપણે એમ કહીશું કે વધુ અભિસરણ ધરાવતું જે દ્રાવણ હોય તેને આપણે કહીએ છીએ હાઇપરટોનિક દ્રાવણ પણ કોના સાપેક્ષ તો ઓછા અભિસરણ ધરાવતા દ્રાવણની સાપેક્ષ તો આપણે અહીંયા વ્યાખ્યાયિત કરવું હોય તો કહી શકીએ છીએ કે વધુ અભિસરણ ધરાવતા દ્રાવણને ઓછા અભિસરણ ધરાવતા દ્રાવણની સાપેક્ષ હાઈપરટોનિક દ્રાવણ કહે છે હવે ઉદાહરણ લઈએ તો આપણે હમણાં જ લીધું છે છે લોહીના કોષો અને જેમ કે મેં અહીંયા કીધું આપણે જે એની સાંદ્રતા વધારી રહ્યા છીએ અને એટલા માટે જ આપણે હાઇપરટોનિક કહી રહ્યા છીએ એટલે જો ઉદાહરણને આધારે કેવું હોય તો આપણે એમ કહી શકીએ કે જો લોહીના કોષોને આપણે અહીં અંદર મૂકી દઈએ જો લોહીના કોષોને 0.9% નાઇન પરસેન્ટ ડબલ્યુ બાય વી કરતા વધુ એનએસસીએલ ધરાવતા દ્રાવણમાં મૂકવામાં આવે તો પાણી કોષની બહાર નીકળી જાય છે અને કોષ સંકોચાવા માંડે છે આપણે પ્રથમ આકૃતિમાં આના વિશે વાત કરી જ ચૂક્યા છીએ મેં અહીંયા શું કર્યું છે પોઈન્ટ નાઇન એના કરતાં પણ સાંદ્રતા વધારી દીધી એનએસ ને તો થશે શું હવે તો પાણી જે છે એ કોષની ક્યાં નીકળી જાય છે બહારની તરફ તો પાણી કોષની બહાર નીકળવા લાગ્યું અને કોષ કેવો થવા લાગ્યો સંકોચાવા લાગ્યો હવે અહીંયા તમને પૂછે કે હાઈપરટોનિક કોણ છે અને હાઈપોટોનિક કોણ છે તો આપણે હાલમાં તો હાઈપરટોનિકની વાત કરી રહ્યા છીએ પણ કમ્પેરિઝન કરીએ તો પોઈન્ટ નાઇન્યુ બાય વી કરતા વધુ એનએસિયલ તો અહીંયા આપણે આની વાત કરીએ છીએ વધારી દીધી છે તો એને આધારે આપણે એમ કહી શકીએ છીએ કે વધુ અભિસરણ જેનું હશે તેને આપણે શું કહીશું હાઈપરટોનિક અને ઓછું હશે એને આપણે શું કહીશું હાઈપરટોનિક તો આપણે પ્રથમ વાત કરી છે એ છે હાઈપરટોનિકની જેની અંદર કોષ જે છે સંકોચાવા માંગે હવે સેકન્ડ અલ્પ અભિસારી અથવા હાઇપોટોનિક કોને કહે છે તો તેનાથી ઉલટું છે ઓછા અભિસરણ ધરાવતા દ્રાવણને આપણે કહીએ છીએ તો અહીંયા વ્યાખ્યાયિત કરીશું ઓછા અભિસરણ ધરાવતા દ્રાવણને વધુ અભિસરણ ધરાવતા દ્રાવણની સાપેક્ષ શું કહીશું હાઇપોટોનિક હમણાંની જેમ જ આપણે ઉદાહરણ લેવાનું છે હવે લોહીને શું કરીશું આપણે લોહીના કોર્ષોને પોઈન્ટ નાઇન વી કરતા ઓછા એનએસીએલ ધરાવતા દ્રાવણમાં મૂકીશું તો હવે જો એ ઓછા NaCl ધરાવતા દ્રાવણમાં મૂકવામાં આવે તો પાણી જે છે એ કોષની બહાર નીકળવાની જગ્યાએ ક્યાં વહેવા લાગશે અંદર અને કોષ શું થઈ જશે ફૂલી જશે જે આપણે પ્રથમ ઓલરેડી જોઈ ચૂક્યા છીએ તો કોષ ફૂલવા લાગે છે અને આ કન્ડિશનની અંદર આપણે કહીએ છીએ કે દ્રાવણ કેવું છે તો એ હાઈપોટોનિક છે એટલે જો વધુ સાંદ્રતા એનએસીએલ ની તો હાઈપોટોનિક અને ઓછી સાંદ્રતા તો એને આપણે કહીશું હાઇપોટોનિક તો આજના આપણે લેક્ચરની અંદર પ્રથમ જોયું છે ત્રણ વસ્તુ જેની અંદર આપણે વાત કરી કે સમ સમઅભિસારી એટલે કે આઇસોટોનિક કોને કહે છે સેકન્ડ અતિ અભિસારી હાઈપટોનિક અને થર્ડ નંબર અલ્પ અભિસારી એટલે કે હાઈપોટોનિક દ્રાવણ કોને કહે છે મળીએ છીએ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર આ જ રીતના બીજા એક અગત્યના ટોપિક સાથે જેની અંદર આપણે જોઈશું અભિસરણનું મહત્વ